तो आज है मीठी रसमधुरी बूंदी, आज है गाठिया, आज है शाख, वाह बापा ने भावे बटाका नू शाक अने संभारो भात अने दाळ। अहीं લોકોને અગવડતાનો પડે એટલે ચાર ચાર જેટલા કાઉન્ટર્સ રાખવામાં આવ્યા છે અને થોડી વારની અંદર હમણાં અહીંયા જમાવટ થઈ જશે। દાદા આ તપેલામાં કેટલા લોકોની દાળ છે અંદર? 1500 માણાની। આ 1500 લોકોની અને આવા તમારે પાછા કેટલા લોટ ઉતરશે એના દાળના? ત્રણ આવા ત્રણ તપેલા જે ઉતરશે પાછા? હા હા હા, એક સાથે 4000 લોકો માટે આ શાક બની રહ્યું છે, તમે જુઓ। अब बटेरा नो एक लोट तो ठलवाई गयो, वाह चला राम बापा नी जय। तुम जो 40 जितना पैकेट जैसे ए गाठिया ना जाए, ऑलमोस्ट 4000 लोगों ना गाठिया स्टैंड बाय छे। चला राम बापा नी जय, वीर भाई मात की जय। गुजु बॉक्स में आपनो स्वागत छे, हूं छु समीर। पूज्य श्री जलाराम बापाना जीवन एक सूत्र रह्यू छे, देने को टुकड़ो भलो लेने को हरिनाम, एटले के टुकड़ो त्या हरि टुकड़ो। बापा हमेशा भूख्या ने भोजन करावामां ज मानता, गमे समय होय एना आंगणे जे कोई आवे भूख्यो पाछो न जाय, अने कदाच जमवाना टाइमे न आव्यो होय अने भूख्यो होय तो बापा एना माटे खास भोजन बनावता। तो बापानी ए ज लोकोने जमाडवानी जे जीवन प्रेरित વાત છે એના ઉપરથી લોહાણા સમાજ વધુને વધુ પ્રેરિત થયો છે। અને બાપાની જન્મજયંતિ ઉપર રાજકોટના ઓલમોસ્ટ બધા વોર્ડની અંદર એક એક બબે જગ્યાએ આ રીતે જે છે એ મહાપ્રસાદનું આયોજન થતું હોય છે। કોઈક જગ્યાએ માત્ર લોહાણા સમાજ માટે, કોઈ જગ્યાએ બીજા સમાજને પણ સંમેલિત કરવામાં આવતા હોય છે। તો આ ભોજન પ્રસાદનું આયોજન અહીંયા બપોરના ભાગે થયું છે, જે રાજકોટમાં બહુ જૂજ જગ્યાએ થતું હોય છે। રાત્રે ઓલમોસ્ટ રાજકોટના બધા વોર્ડની અંદર થતું હોય છે, જેથી કરીને કોઈ એક જગ્યાએ બહુ મોટી ભીડ ન થાય અને જેને કહે ને કે કોઈ જાતનું મિસમેનેજમેન્ટ ન થાય, એટલા માટે દરેક જગ્યાએ વોર્ડ વાઇઝ આ રીતે લોહાણા સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન થતું હોય છે। શું આ છે જલિયાણ મહારાજની કુટીર, રાજકોટના રૈયા રોડ ઉપર આજે બાપાનો 224મો જન્મોત્સવ અત્યારે મનાવાઈ રહ્યો છે। રાજકોટના ખૂણે ખૂણે અલગ અલગ પંડાલો લાગેલા છે, જ્યાં એક એક પંડાલમાં હજારો લોકોનો જમણવા રાજે છે। જલિયાણ મહારાજની 224મી આજે જન્મજયંતિ, તો આવું જોઈએ આપણે બાપાના રસોડામાં કેવો બની રહ્યો છે પ્રસાદ। તો અત્યારે કેટલા લોકોનો શાકનો વઘાર થઈ રહ્યો છે? બેન આ કેટલા લોકોનું શાક બની રહ્યું છે? અત્યારે 4000 માણસોની રસોઈ થાય છે। ઓહો, અને સંપૂર્ણ લોહાણા જ્ઞાતિના માટે જ આપણે આયોજન છે। જી જી જી, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ટોકન સિસ્ટમની જેમ જ આપણે ચાલુ રાખ્યું છે ને, લોહાણા સમાજ પૂરતું જ। અને રેયા ચોકડી થી રામાપીર ચોકડી નો જે પાછળનો એરિયો જે બધો આવે ને, જી જી, એ જ આપણે કવર કર્યો છે, કરેલો છે, અને દરેક ઘરે ટોકન આપ્યું છે મેમ્બર પ્રમાણે। વાહ, અહીંયા ને હા હા, એક સાથે 4000 લોકો માટે આ શાક બની રહ્યું છે, તમે જુઓ। આ બટેરા નો એક લોટ તો ઠલવાઈ ગયો, હવે આ બીજો લોટ, હલો લ્યો, વાહ ચલા રામ બાપાની જય, વાહ બહુ સરસ। હાજી, આપનું શુભ નામ કેશું જરા? મારું અશોક મનસુખલાલ તન્ના। અશોકભાઈ, આપણે કેટલા વર્ષથી આયોજન કરીએ છીએ? 2015 થી આપણે આયોજન કરીએ છીએ, અને વોર્ડ નંબર 1 નો જે આ રેયા ચોકડી રામાપીર ની પાછળ નો જે એરિયો છે, એ આપણે સંકળાયેલો છે અને ટોકન સિસ્ટમ પ્રમાણે છે। અને અમારે ત્યાં દર વર્ષે મનસુખભાઈ કુંડલિયા કરીને છે, જી, એ જ રસોઈનું આયોજન કરે છે અને એ જ રસોઈ બનાવે છે। મનસુખ દાદા, તમારી તો રસોઈમાં મહારાજ છે, લોકો આંગળા ચાટતા રહી જાય છે, કારણ કે જલારામ જયંતિ ના બપોર ના તમારું રસોડું હોય છે। તમે કેટલા વર્ષ થી રસોડું કરો છો? 15 વર્ષ થી રસોડું કરો છો, શું હોય છે જમવામાં? દાળ ભાત શાક રોટલી પૂરી બધું જુદું જુદું હોય, બધા ગુંદી ગાંઠિયા, હા હા,
કઢી ખીચડી એવું બધું. કેટલા લોકોની તૈયારીઓ રાખવી પડે? 5000 માણસની તૈયારી. 5000 માણસની તૈયારી રાખવી પડે. પણ ક્યારેક એવું બન્યું કે તૈયારી પાકની હોય પણ અમે બાપાએ 10000 માણસ મોકલી દીધા. તૈયારી જ હોય, તૈયારી હોય, કઈ નો કટવા દે, કઈ નો કટે એમ ને. દક્ષાબેન વસાણી છે, વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર છે. જી જી જી. અને અમારી જોડે સંકળાયેલા હોય છે. જી. તોપન લક્ઝરીમાં અમારી સાથે જ રહી છે. વાહ. અને દર વર્ષે એની હાજરી આવે જ છે. દક્ષાબેન તમારી કોન્સ્ટિટ્યુએન્સીમાં તમારા વોર્ડ ની અંદર અંદાજે કેટલા જમણવાર બાપાના જન? મારા વોર્ડ ની અંદર સાધુ આસર ઉપર બે જગ્યાએ છે. બરાબર. જન્મજયંતિ ઉપર જમણવાર અલગ અલગ જગ્યાએ તમે જોવો તો રસોડા થતા હશે. અહીંની જ વાત કરું તો અહીંની 4000 ની સંખ્યા તો 4000 ટોકન તો આ લોકો વેચ્યા જ છે. બરોબર. અને રાત્રે? રાત્રે 4-5000, 3000, 2000 અલગ અલગ જગ્યાએ હોય. 2000 અલગ અલગ જગ્યાએ. વાહ. તો આ બની રહ્યું છે શાક. અને તમે જોવો છો એની અંદર મસાલા એડ થઈ ચૂક્યા છે. આ શેની તૈયારી હોય છે? આ સંભારો બની રહ્યો છે. ઢુકડો ત્યાં હરી ઢુકડો એ જલારામ બાપા ના જીવનનું સૂત્ર રહ્યું છે. અને બાપા હંમેશા ભૂખ્યાઓને જમાડવામાં માનતા. અને અહીંયા બાપાની જન્મજયંતિ ઉપર જ્ઞાતિ એ જ રીતે સમૂહમાં ભોજન લે છે. એક સેકન્ડ આમાં કરી. વાહ, ઓલરેડી શાક બની ગયું છે. આ કેટલા લોકોનું હશે? જેમાં વડીલો એક સાથે વ્યવસ્થિત બેસાડી અને ભાવપૂર્વક જમાડવામાં આવ્યા. જોકે રાજકોટમાં જ લાખોની સંખ્યામાં રઘુવંશીઓ છે અને આ લોહાણા સમાજના આટલા મોટા ભોજન વ્યવસ્થાની અંદર કોઈ અગવડતા ન પડે એટલા માટે વોર્ડ વાઇઝ અલગ અલગ જગ્યાએ પંડાલનું આયોજન કરવામાં આવતું હોય છે. પણ આ એક પંડાલ એવો છે કે જે બપોરના આયોજિત થતો હોય છે, જ્યાં 4-5000 રઘુવંશીઓ એકસાથે ભોજન લેતા હોય છે અને બાકીના પંડાલો સાંજના આયોજિત થતા હોય છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ દોસ્તો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. અને તમે ક્યારેય વીરપુર ગયા હો તો ત્યાં ગયાની અનુભૂતિ તમારી જે છે એ અહીંયા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય કરવી ગુજરાત. જય શ્રી જલારામ બાપા.